सुरेन्द्रनगर तंत्र ने बापे डायवर्जन डूबता हालात अदृश्य सुरेन्द्रनगर डायवर्जन रोड पर फरी वळ्युं छे भोगावो नदी नुं पाणी आ पाणीमांथी हजारो लोको पसार थवा मजबूर छे। वडवाणना वस्तड़ी गामने जोड़ता डायवर्जन पर पाणी भरायुं छे जेना कारणे राहदारीओ अने वाहन चालको मुश्किलीमां मुकाया छे। जीवना जोखमे अनेक लोको अहींथी पसार थवा मजबूर छे। एवामां सवाल ए छे कि जो कोई दुर्घटना सर्जाशे तो जवाबदार कोण। स्थानिकोनो दावो छे कि आ विस्तारना केटलाक रोड तो एवा छे कि ज्यां दर वर्षे भोगावो नदीनुं पाणी भराય છે। વારંવારની રજૂઆત છતાં સમસ્યાનું કાયમી સમાધાન નથી કરાતું। भादर नदी में पोरबंदर नो युवान थणायो 30 कलाक थी तंत्र द्वारा शोधखोळ। पोरबंदर ना कुतियाणाना छत्रावा गामे भादर ना पाणी में युवान थणायो हतो। पोरबंदर ना कुतियाणा अने गीड पंथक में भादर नदी पसार थई रही छे त्यारे विजय भूराभाई खूंटीना नामनो युवान बपोरना समय भादर नदी ना पाणी में तणायो। आ बनावनी जाण थता स्थानिक ग्रामजनों द्वारा तेनी शोधखोळ शुरू करवामां आवी हती। आ अंगे कुतियाणा मामलतदारने जाण करता तेमणे फायर ब्रिगेडनी मदद मांगी जेने पगले तंत्र द्वारा शोधखोळ शुरू करवामां आवी। आ बनावने लई छात्रवा गाममां लोकोना टोळा एकत्रित थया। आ चोमासाना समयमां कुतियाणा पंथकमां भादरनो पाणी 10 वखत आव्युं छे। भादर बे ડેમના દરવાજા ખોલવામાં આવે ત્યારે ભાદર નદી બે કાંઠે વહે છે। રાજકોટમાં 35 લાખ મુદ્દે હોટેલ માલિક પર હુમલો, એક મિનિટમાં લાકડીના 24 ઘા માર્યા। રાજકોટમાં હોટેલ માલિક પર પૈસા બાબતે હુમલો થયો। રાજકોટની પાર્ક વ્યૂ હોટલના માલિક કાળુ પાનસેરિયા પર બે શખ્સોએ લાકડીથી હુમલો કર્યો। એક મિનિટમાં લાકડીના 24 ઘા મારી હોટેલ માલિકને અધબુઆ કરી નાખ્યા। 35 લાખ રૂપિયાની લીધી લેતી મામલે હોટેલ માલિક પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે દ્રશ્યો હચમચાવી નાખનારા છે। 17 તારીખના રોજ પાર્ક વ્યૂ હોટલના માલિક કાળુ પાનસુરિયા પર જીવલેણ હુમલો કરાયો। હોટલ માલિક કાળુ પાનસુરિયા અને પ્રફુલ ગોસ્વામી પાસેથી ભાગીદારીના 35 લાખ રૂપિયા લેવાના બાકી છે, જેને લઈને હુમલો કરાયો। બે શખ્સોએ હોટલ પર આવી ગાળાગાળી કરી ધમકી આપી, બાદમાં એક જગ્યાએ લાકડીથી તૂટી પડ્યા। આ મુદ્દે દિનેશ મુછડિયા અને રમેશ બોરીચા નામના વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે, પરંતુ ઘટનાને લઈને હોટલ માલિકે એ ડિવિઝન પોલીસ વિરુદ્ધ કર્યા છે ગંભીર આક્ષેપ। મુખ્ય સત્રધાર સામે કોઈ કાર્યવાહી નહીં કરી તેમજ આરોપીઓ વિરુદ્ધ હળવી કલમ લગાવી હોવાનો ભોગ બનનારના પુત્રે આક્ષેપ કર્યો। મહેસાણા રોડ પર જાહેરમાં લુક્કાઓની મારામારી, જાહેરમાં મારામારી, ધોલાઈ, જંગના દ્રશ્યો છે મહેસાણાના। અહીં લુક્કાઓ એટલી હદે બેફામ બની ગયા છે કે જાહેરમાં કાયદો હાથમાં લીધો અને એક યુવાનની ધોલાઈ કરી નાખી। મહેસાણાના નાગલપુર રોડ પર કેટલાક શખ્સોએ એક યુવકને મારી મારી ધોઈ નાખ્યો। કોઈ બાબતે બબાલ થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। કેટલાક શખ્સોએ યુવકને મારી મારી રોડ પર પાડી દીધો, બાદમાં જાહેરમાં વાળ પકડી પકડીને માર્યો। કોઈએ ટીકા પાટું માર્યા તો કોઈએ લાફાવાળી કરી, લોકો રીતસરના તૂટી જ પડ્યા। જાહેરમાં ઝઘડો થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લોકોને છૂટા કર્યા। વડોદરામાં ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પોલીસથી બચવા દારૂડિયાએ કાર બગાડતા કાર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી। વડોદરામાં ચોર પોલીસના રીલ નહીં, રિયલ દ્રશ્યો જોવા મળ્યા। પોલીસ જેની ચોર સમજી પીછો કરતી હતી તે દારૂડિયા નીકળ્યા। પોલીસના ડરથી દારૂડિયાઓએ કાર ભગાડતા રોડ પર પોલીસ અને દારૂડિયાઓ પર રેસ ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, પરંતુ આ રેસમાં પોલીસની જીત થઈ, કેમ કે પોલીસ પકડી ન લે તેવા ડરથી પૂરપાટ જતા દારૂડિયાની કાર ધડાકાભેર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી। શહેરના ખોડિયારનગર પાસે પૂરપાટ જતી ઇકો કાર સર્વિસ સ્ટેશનમાં ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। એટલું જ નહીં, બેફામ જતા કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। ઇકો કાર દિવાલ તોડી સર્વિસ સ્ટેશનમાં ઘૂસી હતી, અહીં એક્ટિવા ચાલકને અડફેટે લીધો। વારસિયા પોલીસે ઇકો કારમાં સવાર બે લોકોની ધરપકડ કરી, જ્યારે દારૂડિયા પકડાયા તો પોલીસ પણ ચોંકી ગઈ, કેમ કે પોલીસે જેમને ચોર સમજી પીછો કર્યો તે દારૂડિયા નીકળ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે પોલીસની પીસીઆર વાને પીછો કર્યો અને બીકે ચાલકે ઇકો વાન બેફામ દોડાવી। બે દિવસ અગાઉ આજવા રોડ પર લૂંટ થઈ હતી, ચોરી અને લૂંટની ઘટના બાદ પોલીસ પણ કરી રહી છે નાઇટ પેટ્રોલિંગ। આ તરફ કડોદરામાં ખાડામાં ખાબક્યો ટ્રક, કોડદરામાં તંત્રના પાપે ટ્રક ઊંધો વળી ગયો। માલ સામાન ભરેલું આઈસર જઈ રહ્યું હતું ત્યારે મસમોટા ખાડામાં આ ફસાઈ ગયું। ખાડો એટલો મોટો હતો કે આઈસરનું શીર્ષાસન થઈ ગયું। હાઈવે ઓથોરિટી તંત્રની ઘોર બેદરકારીના કારણે વાહનો ખાડામાં ખાબકે છે, અવારનવાર કેટલાય વાહનો ખાડામાં ખાબક્યા છે, પણ કડોદરાનું સ્થાનિક તંત્ર આ બાબતે મૌન જોવા મળી રહ્યું છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। તંત્રના પાપે જનતાએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અમરેલીમાં માવઠાથી પાકને નુકસાન બાદ ખેડૂતોએ પાકની કાઢી સ્મશાન યાત્રા કરી લૌકિક ક્રિયા। અમરેલીના હનુમાન ખીજડીયાના દ્રશ્યો જોઈને લાગશે કે કોઈ વ્યક્તિની સ્મશાન યાત્રા નીકળી હશે, કોઈનું લૌકિક ક્રિયા ચાલી રહી હશે। હા, લૌકિક ક્રિયા તો ચાલી રહી છે, પરંતુ કોઈ વ્યક્તિની નહીં પરંતુ પાકની ચાલી રહી છે। વડિયાના હનુમાન ખીજડીયા ગામે માવઠાના કારણે પાકનું ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોની ચાર ચાર માસની મહેનત પર પાણી ફરી વળ્યું છે।
ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। મોડા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ પાકની યાદમાં લૌકિક ક્રિયા કરી, ખેડૂતોની પીડા તંત્ર સુધી પહોંચાડવા અનોખો વિરોધ કર્યો। ખેતરે પહોંચી પાકની સ્મશાન યાત્રા કાઢી, ખેડૂતોના ખેતરે પહોંચી ખેડૂતોના વાલસોયા પાકને યાદ કરી રુદન કર્યું। મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને યાદ કરી લૌકિક ક્રિયા કરી, ખેડૂતોએ ડાઘુઓની માફક રોકકળ કરી। કિસાન કોંગ્રેસ પ્રમુખ સહિત ખેડૂતોએ મુખ્યમંત્રીને પાક મરણનો મેલો લખ્યો, ઝડપથી સહાય આપવા માંગ કરી। જામ ખંભાળિયામાં સફાઈ કામદારો ઉતર્યા હડતાલ પર। સતત બે દિવસથી આ રીતે સફાઈ કામદારો હડતાલ કરી રહ્યા છે। જામ ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદારો વિવિધ માંગણીઓને લઈને હલ્લાબોલ કરી રહ્યા છે। પડતર માંગણી પૂર્ણ ન થતા ખંભાળિયામાં પાલિકાના સફાઈ કામદારોમાં આક્રોશ જોવા મળ્યો। હડતાલના પગલે શહેરમાં સફાઈની કામગીરી ખોરવાઈ ગઈ છે। દિવાળીના તહેવાર સમયે જ સફાઈ કામદારો હડતાલ પર ઉતરતા શહેરમાં કચરાના ઢગલા થયા છે। સફાઈ કામદારોની હડતાલના પગલે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। ખંભાળિયા નગરગીટ વિસ્તારમાં ગટરો ઉભરાય છે, ઉભરાતી ગટરોને લઈને રાહદારીઓને હાલાકી પડી રહી છે। પાલિકા કચેરી સામે જ સફાઈ કામદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। 11 જેટલા પ્રશ્નોને લઈને કામદારો કામથી અળગા છે। કામદારોની માંગ છે કે શહેરની વસ્તી પ્રમાણે નવા કામદારોની ભરતી કરવી, સફાઈ કામદારોને ઉચ્ચતર પગારનો લાભ દેવો, આવાસમાં પ્લોટ ફાળવવા સહિતની 11 જેટલી માંગ છે। પાલિકા તંત્ર દ્વારા 10 પ્રશ્નો બાબતે કામગીરી હાથ ધરી, 1 પ્રશ્ન અંગે પાલિકાના સભ્યો પ્રયત્ન કરી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકી ઘૂસ્યા હોવાની દલદળક મોક ડ્રિલ કરાય। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે, જેને લઈ સલામતીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ હતી। જો કે અનિચ્છનીય ઘટના બને તો તેની સામે કેવી રીતે તૈયારી રાખવી તે અંગે મોકડ્રીલ યોજાઈ, ચેતક કમાન્ડો દ્વારા દલદળક ઓપરેશન કરવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડકોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હુમલો થતા પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા અને ડેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા SRPFના જવાનો પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા। 4 જેટલા સશસ્ત્ર આતંકીઓને આ સ્થળોએ ઘૂસીને પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અને જિલ્લા વહીવટીતંત્રને મળતા જ તંત્રે સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યું હતું। SOU ખાતે કોઈપણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુરક્ષાના જરૂરી પ્રબંધોની સુચારૂ વ્યવસ્થા સહિત સમયસર જે તે અટકાયતી પગલાં ભરવાની પણ ભારપૂર્વકની હિમાયત કરી આતંકીઓના મનસૂબાને નિષ્ફળ કરવા કટિબદ્ધતા દાખવવા સૌને અપીલ કરાઈ હતી। સુરતમાં પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું, માથાભારે શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી। સુરતમાં ડિંડોલીમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે, ત્યારે ઠાકોરનગરમાં આતંક મચાવનાર લુખ્ખાઓની ભાઈગીરીનું ભૂત પોલીસે આ રીતે ઉતાર્યું, જાહેરમાં સરઘસ કાઢી આરોપીઓની હવા કાઢી નાખી હતી। ડિંડોલીમાં ઠાકોરનગર વિસ્તારમાં એક શખ્સ સાથે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી, ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો, જેને લઈને લોકોમાં ખોફ હતો। ત્યારે પોલીસે ભુરાયા થઈ ભાઈગીરી કરતા શખ્સોને પકડી ઠાકોરનગરમાં વિસ્તારમાં લઈ જઈને બંધી જવા કાઢી, જાહેરમાં આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવી, બે હાથ જોડી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું। વધુ એક શિક્ષક બન્યો હેવાન, પાટણની શાળાના આચાર્યએ બાળકીની કરી છેડતી। ઉત્તર ગુજરાતમાં વધુ એક શિક્ષક હવસનો પુજારી બન્યો, ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું। પાટણના હરીજની દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકીની છેડતી કરી હોવાની ઘટના જોવા મળી। પાટણના હરીજની દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ। આચાર્ય પ્રવીણ પટેલ પર બાળકીઓની છેડતીનો આક્ષેપ છે। બાળકીઓએ આચાર્યની કરતૂતને પરિવારને જણાવી તો પરિવારના પગ તળથી જમીન ખસી ગઈ।